કેટલાક માણસો જન્મથી જ કલાકાર હોય છે. જ્યારે કલા અને અભિવ્યક્તિમાં રસ ધરાવતા કેટલાક લોકો કલાની યોગ્ય તાલીમ અને માર્ગદર્શન મેળવીને કલાકાર બનતા હોય છે. અવનવા વિચારો સાથે અવનવે રીતે ચિત્રો દોરવા પણ એક ચિત્રકલા છે અને તેને ચિત્ર પ્રત્યેનો એક લગાવ પણ કહી શકાય. પેન, પેન્સિલ અને કલરથી ચિત્ર દોરતા ચિત્રકાર તો દરેક લોકોએ જોયા જ હશે, પરંતુ ફાયર એટલે કે આગથી ચિત્ર દોરતા ફાયર આર્ટને કદી નિહાળ્યું નહીં હોય. રાજકોટનો એક યુવાન કે પોતે અવનવી કલા ટેકનિકથી ચિત્ર દોરવાનું પસંદ કરતો હોય છે અને તેમને તાજેતરમાં જ ફાયર આર્ટ વડે છત્રપતિ શિવાજી મહારાજનું 6x6 ફૂટનું ચિત્ર માત્ર અડધો કલાકમાં તૈયાર કર્યું છે અને આ કલાકારીને જોઈ તમારા મોઢામાંથી પણ વા શબ્દ જરૂર નીકળી જશે. રાજકોટ શહેરમાં રહેતો યુવાન જય દવે કે જેને નાનપણથી જ કલા સાથે પ્રેમ થયો છે, તેને જીવનમાં ડગલીને પગલે નવી કલા અને નવા ચિત્રો જીવંત કરવાની રૂચિ જાગે છે. રાજકોટ શહેરના કાલાવર રોડ પર ન્યારી ડેમ નજીક ફરવા જતા સમયે આ યુવાનને ફાયર આર્ટ કરવાનો વિચાર આવ્યો અને એક કોરી દિવાલ અને કેટલાક લાકડા નજીકમાં જોતા ફાયર આર્ટ ચિત્ર બનાવવાની ઈચ્છા થઈ. આ ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે તેમણે છત્રપતિ શિવાજી મહારાજનું ચિત્ર બનાવવાનું નક્કી કર્યું અને પછી તુરંત ચિત્ર દોરવાની શરૂઆત કરી દીધી. શું નામ તમારું? મારું નામ જય દવે છે. શું તમે આર્ટ અત્યારે કર્યું છે? એક ચારકોલ આર્ટ તૈયાર કરવામાં આવ્યું છે, કેવી રીતે બનાવવામાં આવ્યું, કેટલો સમય લાગ્યો? મેં એક એવું ચિત્ર બનાવેલું છે કે પેન્સિલથી કલરથી આપણે ચિત્રો બનાવતા જ હોઈએ છીએ. બધા આર્ટિસ્ટ પેન્સિલથી અને અલગ અલગ મટીરિયલથી ચિત્ર બનાવતા જ હોય છે, પણ એક નવું મેં ફર્સ્ટ ટાઈમ એક માધ્યમથી મેં ચિત્ર તૈયાર કરવાનું પસંદ કર્યું, જે છે આપણે નોર્મલી કોઈ લાકડું હોય છે એને આપણે સળગાવીએ તો એમાંથી કોલસો બનતો હોઈએ, તો એ મેં લાકડું સળગાવીને એક શ્રી છત્રપતિ શિવાજી મહારાજનું મેં ચિત્ર બનાવેલું છે. તો હું લોકો સુધી એ પહોંચાડવા માગું છું કે આર્ટ એવી વસ્તુ છે કે ગમે તેનાથી થઈ શકે છે અને એનો કોઈ માધ્યમની જરૂર નથી, એ ગમે તે માધ્યમથી થઈ શકે છે. મારી પાસે ઓલરેડી હજી ઘણા બધા કન્સેપ્ટ છે કે જેનાથી હું આર્ટ પ્રેઝન્ટ કરવાનો છું. તો સૌથી પહેલાં આપણે કોઈ શાંત જગ્યાએ બેઠા હોય તો મને એવું થાય કે એવી કઈ વસ્તુ છે જેનાથી પણ આર્ટ થઈ શકે છે, તો મારા મગજમાં એ વિચાર આવે છે કે આપણે આનાથી ટ્રાય કરીએ. તો એ ટ્રાય એન્ડ એરર પણ હોઈ શકે છે અને ઘણીવાર ફર્સ્ટ ટાઈમથી સક્સેસ મળી જતી હોય છે. તો મને આ રીતે વિચાર આવે છે ત્યારે હું તરત જ એ વસ્તુ હાથમાં લઈને ટ્રાય કરવા માંડું છું, એટલે સક્સેસ થઈ જાય છે અને હજી આવા ઘણા બધા કોન્સેપ્ટ લોકો સુધી પહોંચાડો. તમારા એક કોન્સેપ્ટથી દર્શન રાવલ પણ પ્રભાવિત થયા હતા અને તમને ઘરે પણ બોલાવ્યા હતા, શું હતું આખી? સૌથી પહેલાં રાજકોટમાં જેમ કે સોશિયલ મીડિયા પણ વધારે વાયરલ થયું હતું, મેં દર્શન રાવલ સરનું મેં મારા વાળથી ચિત્ર બનાવેલું હતું પણ એ રાજકોટમાં આપી નહોતો શક્યો, એટલે એની એમની ટીમમાંથી અને રાજકોટના મેયરશ્રીએ પણ મને ઘણી બધી હેલ્પ કરી હતી, જેનાથી અમદાવાદ મને એમના ઘરેથી એમના ફાધરનો અને એમના કઝિનનો પણ કોલ આવ્યો હતો કે આપ અહીંયા આવો ને અહીંયા એમને ભેટ આપો, તો હું ત્યાં ગયો હતો. ખુદ દર્શન રાવલે આપની સાથે સોંગ પણ ગાયું અને ત્યારે પણ કહ્યું હતું કે રાજકોટમાં મેં પણ આર્ટ જોયું હતું અને એમને જ તમને કોન્ટેક્ટ કરીને બોલાવ્યા. જી, ત્યાં મારી જે મીટિંગ છે કોઈ સાથે નથી, એવી મીટિંગ મારી થઈ હતી, પર્સનલ મીટિંગ આપણે કહી શકીએ. તો એ મને ખૂબ શાંતિથી અને 15-20 મિનિટ મને આપી હતી, એમની ફાળવી હતી અને એમના ટાઈમમાંથી. એમને આઉટ ઓફ ઇન્ડિયા પણ શો હતો તો પણ મારી માટે એમણે 10-15 મિનિટ કાઢી અને મારી સાથે એમણે સિંગિંગ કર્યું હતું અને ઘણા બધા મારા આર્ટની પણ પ્રશંસા કરી હતી, એવો વિડીયો પણ છે. તો મને ઘણો બધો ટાઈમ ફાળવ્યો હતો. So Jay has made this beautiful painting with his hair and mane bahut gamy thu rajkot ma aaya tha mane padva mate amare padavi finally ame loko ne Ahmedabad mali raha chhe. This is beautiful, this is completely art and I had seen the video, my video jo tyare mare bhi mando tumne finally I can meet you. Thank you, thank you my brother, and it really means a lot, bahut gamy mane. So yes.